વંદે માત્ર વિદ્યાર્થી મિત્રો સાતમા ધોરણમાં આપણે દસમો પાઠ શીખ્યા હતા અખબારી નોંધ તો હવે આ પાઠને આપણે સ્વાપોથીમાં પૂરીશું એમાં પ્રશ્ન એક નીચેના પ્રશ્નોના જવાબ માટે યોગ્ય વિકલ્પ પસંદ કરી તેનો ક્રમ ચોરસમાં લખો પહેલો સવાલ સમાચાર માટે અંગ્રેજી શબ્દ કયો છે એન ઇડબલ્યુ એસ એન ડબલ્યુ ઇ એસ એન એસ ડબલ્યુ કે એન એસ ઇ ડબલ્યુ તો સાચો જવાબ આવશે એન એસ ન્યૂઝ બીજું અખબાર શબ્દ મૂળ કઈ ભાષાનો છે અરબી ગુજરાતી હિન્દી કે અંગ્રેજી તો સાચો જવાબ આવશે અરબી ત્રીજું દરરોજ પ્રસિદ્ધ થતાં પત્રને શું કહે છે પખવાડિક માસિક દૈનિક કે સાપ્તાહિક તો દરરોજ પ્રકાશિત થાય એને કહેવાય દૈનિક ત્યાર પછી ચોથો સવાલ અખબારી નોંધ પ્રગટ કરાવવા માટે વિનંતી પત્ર કોને સંબોધીને લખવો પડે તંત્રી જંત્રી મંત્રી કે સંત્રી તો કોને લખી શકાય તંત્રીને પાંચમો સવાલ અંગત કે સંસ્થાલક્ષી સમાચારો અખબારો વિના છાપીને શો ફાયદો કરે છે માણસોની જિજ્ઞાસા સંતોષે છે સ પોતાનો સમાજ ધર્મ અદા કરે છે લોકોના હૃદયમાં પોતાની સારી છાપ ઊભી કરે છે કે વાચકોને વિવિધ માહિતી પહોંચાડે છે તો સાચો જવાબ આવશે પોતાનો સમાજ ધર્મ અદા કરે છે ત્યાર પછી પ્રશ્ન બે કૌંસમાંથી સાચો શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો એમાં પહેલું છે અખબાર શબ્દ મૂળ અરબી ભાષાના ખાલી જગ્યા શબ્દનું બહુવચન છે ખબર ત્યાર પછી બીજું છે અખબારી નોંધને અંગ્રેજીમાં ખાલી જગ્યા કહેવાય છે તો પ્રેસ નોટ ત્રીજું અખબારી નોંધ લખતી વખતે ખાલી જગ્યા ડબલ્યુ યાદ રાખવા જોઈએ પાંચ અને ચોથું અખબારી નોંધ લખતી વખતે ખાલી જગ્યા એચ યાદ રાખવો જોઈએ એ ત્યાર પછી પ્રશ્ન ત્રણ નીચેના પ્રશ્નોના એક વાક્યમાં જવાબ લખો પહેલો સવાલ ગુજરાતી ભાષામાં વપરાતો સમાચાર શબ્દ સાના પરથી બન્યો છે તો ગુજરાતી ભાષામાં વપરાતો સમાચાર શબ્દ સમ પ્લસ આચાર પરથી બનેલો છે બીજો સવાલ તમારા ગામમાં કયા કયા અખબારો આવે છે તો અમારા ગામમાં જન્મભૂમિ પ્રવાસી દિવ્ય ભાસ્કર સૌરાષ્ટ્ર સમાચાર ગુજરાત સમાચાર સંદેશ ફૂલછાબ અને ટાઈમ્સ ઓફ ઇન્ડિયા જેવા સમાચાર પત્રો આવે છે ત્રીજું સમાચાર પ્રકાશિત કરવા વિનંતી પત્ર કોને સંબોધીને લખવો પડે તો સમાચાર પ્રકાશિત કરવા વિનંતી પત્ર તંત્રીને સંબોધીને લખવો પડે છે ચોથો સવાલ અખબારી યાદી કોને કહેવામાં આવે છે તો સરકારી અર્ધ સરકારી તથા વિવિધ સંસ્થાઓ અનેક પ્રકારની માહિતી વાચકોની જાણ માટે સમાચાર પત્રમાં પ્રકાશિત કરવા મોકલે છે તેને અખબારી યાદી કહે છે ત્યાર પછી પ્રશ્ન ચાર નીચેના પ્રશ્નોના બે ત્રણ વાક્યમાં ઉત્તર લખો એમાં પહેલું છે અખબારી નોંધ કયા કયા વિષય પર લખી શકાય છે તો અખબારમાં એક તો તંત્રીલેખ હોય છે સરકારી અર્ધ સરકારી રાજકીય સામાજિક સંસદીય રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય વિજ્ઞાન નારી વિષયક વ્યાપાર વાણિજ્ય કલા સાહિત્ય સંસ્કૃતિ ધાર્મિક ફિલ્મ જગત ઔદ્યોગિક વિષય પર લખી શકાય ઉપરાંત સ્થાનિક ઇનામ વિતરણ વ્યાખ્યાન ધાર્મિક નોંધ અવસાન નોંધ વગેરે વિષયો હોય છે ત્યાર પછી બીજો સવાલ છે કયા પાંચ ડબલ્યુ અખબારી નોંધ લખતી વખતે ધ્યાનમાં રાખવા જોઈએ તો અખબારી નોંધ લખતી વખતે આ પાંચ ડબલ્યુ યાદ રાખવા જોઈએ પહેલું છે વોટ એટલે શું એટલે શું ઘટના બની છે એ બીજું વેર એટલે ક્યાં કયા સ્થળે ઘટના બની છે ત્રીજું વેન એટલે ક્યારે કયા સમયે ચોથું વાય એટલે શા માટે અને પાંચમું હુ એટલે કોણ એટલે કે કોણ અથવા કોની સાથે બનાવ બન્યો છે ત્યાર પછી પ્રશ્ન પાંચ નીચેના પ્રશ્નનો ઉત્તર સવિસ્તાર લખો પહેલો સવાલ છે એમાં સમાચારો પ્રકાશિત કરવાના વિનંતી પત્રમાં કઈ કઈ વિગતો જરૂરી છે તેમાં લખી શકાય કે સમાચારો પ્રકાશિત કરવાના વિનંતી પત્રમાં નીચે મુજબની વિગતો હોવી જરૂરી છે નંબર એક સમાચાર મોકલનાર વ્યક્તિ કે સંસ્થાનું નામ અને સરનામું બીજું સમાચાર નોંધ પ્રકાશિત કરવાની તારીખ ત્રીજું સમાચાર નોંધના વિભાગનો શક્ય હોય તો ઉલ્લેખ કરવો ચોથું જે તે સમાચાર વિષયક પુરાવાના કાગળ પાંચમું મોકલનારની સહી અને છઠ્ઠું જે સમાચાર પ્રકાશિત કરવાના છે તેની તમામ વિગતો પ્રશ્ન છ નીચે આપેલા શબ્દોના સમાનાર્થી શબ્દો લખો એમાં પહેલું છે સંક્ષિપ્ત એટલે ટૂંકું બીજું ઉત્સુકતા એટલે ઉલ્લાસ ત્રીજું વિવરણ એટલે સ્પષ્ટીકરણ અથવા વિવેચન અને ચોથું માથા એટલે ખરાબ અથવા અશુભ પ્રશ્ન સાત નીચે આપેલા શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દો લખવો એમાં પહેલું છે શૈક્ષણિક તો એનું વિરોધી થશે બિનશૈક્ષણિક બીજું મૃત્યુ તો વિરોધી જન્મ ત્રીજું સન્માનનો વિરોધી અપમાન ચોથું સંતોષનો વિરોધી અસંતોષ પાંચમું ધાર્મિકનું વિરોધી અધાર્મિક અને છઠ્ઠું આવકનું વિરોધી જાવક પ્રશ્ન આઠ નીચે આપેલા શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો પહેલું છે કશુંક જાણવા કે કશુંક કામ કરવા ઉતાવળું તો એને કહેવાય ઉત્સુક બીજું છે શ્રદ્ધાપૂર્વક આપેલી અંજલિ તો એને કહેવાય શ્રદ્ધાંજલિ પ્રશ્ન નવ નીચેના શબ્દોની જોડણી સુધારી ફરીથી લખો પહેલું છે ઇન્સ્ટિટ્યૂટ એમાં ન ને રસોઈ થશે અને ઇન્સ્ટિટ્યૂટ બીજું છે રિપોર્ટર તો એમાં તની ઉપર રેફ આવશે રિપોર્ટર ત્રીજું છે શ્રદ્ધાંજલિ તો એમાં અડધો ધ ધ નહીં પરંતુ ધ્વ સાથે જોડાયેલો અડધો ધ અને એના ઉપર અનુસ્વાર ત્યાર પછી શ્રદ્ધાંજલિ લમાં રસવય ચોથું પ્રકાશિતનું જોડણીમાં થશે શ ને રસવઈ પ્રકાશિત પ્રશ્ન દસ નીચેના શબ્દોને કક્કાવારીના ક્રમમાં ગોથવો જેમ કે તમને ઉપર શબ્દ આપ્યા છે તો પહેલો શબ્દ આવશે અખબાર ત્યાર પછી ઈમેલ ત્યાર પછી કબૂતર ટપાલ ટેલિવિઝન અને દૂત હવે પ્રશ્ન અગિયાર સૂચના પ્રમાણે કરો એમાં એ નીચે આપેલા શબ્દને તેમની શોધના વિકાસ ક્રમમાં લખો એટલે સૌથી પહેલાં શોધ શેની થઈ ત્યાર પછી જે કોનો વિકાસ થયો એ પ્રમાણે તો સૌ પ્રથમ સંદેશા માટે કબૂતરનો ઉપયોગ કરવામાં આવતો ત્યાર પછી રાજા લોકો દૂધનો ઉપયોગ કરતા ધીમે ધીમે તપાલની વ્યવસ્થા થઈ ત્યાર પછી અખબાર દ્વારા માહિતી પહોંચાડવામાં આવતી હવે ટેલિવિઝન અને ઈમેલનો ઘણો ઉપયોગ થાય છે ત્યાર પછી બીમાં છે ઉપરના શબ્દોનો પ્રયોગ કરી ફકરો લખો તો પણ આપણે જે વિકાસક્રમ લખ્યો તે શબ્દોનો ઉપયોગ કરીને આપણે એક ફકરો જાતે લખવાનો છે તેમાં આપણે લખી શકીએ કે કબૂતર શાંતિ દૂત ગણાય છે એક સમયે કબૂતરના પગ સાથે પત્ર કે સંદેશ બાંધી તેને જે તે સ્થળે પહોંચાડવામાં આવતો કબૂતરને એ માટે તાલીમ અપાતી પરંતુ એમાં ક્યારેક સંદેશો ખોટા હાથમાં પહોંચવાની બીક રહેતી એટલે રાજકીય વ્યવહારમાં દૂતનું અસ્તિત્વ આવ્યું દૂત રાજાના સંદેશા પહોંચાડવા ઉપરાંત જાસૂસીનું કાર્ય પણ કરતા પરંતુ આ દૂત માત્ર રાજા મહારાજાઓ માટે હતા જનસામાન્ય માટે નહીં આથી ટપાલનું અસ્તિત્વ આવ્યું ટપાલી ટપાલને તેના પર લખેલા સરનામા પર પહોંચાડી દેતા આમાંથી રાજકીય દૂત અને ટપાલ આજે પણ અસ્તિત્વમાં છે ત્યારબાદ અખબાર ઘરે ઘરે સમાચાર પહોંચાડવાનું કાર્ય કરવા લાગ્યું ટેલિવિઝનની શોધથી તો સમાચાર સાંભળવાની સાથે જોવાનું પણ શક્ય બન્યું અને ઈમેલથી માત્ર દેશની જ નહીં વિદેશના પણ માહિતી અલ્પ સમયમાં મેળવી શકાય છે ત્યાર પછી પ્રશ્ન બાર નીચેના શબ્દો વિશે જાણકારી મેળવો અને માહિતી લખો જેમ કે પહેલો શબ્દ છે સાપ્તાહિક તો કોને કહેવાય જે અખબાર કે સામાયિક દર સપ્તાહે પ્રકાશિત થઈ પ્રસિદ્ધ થતા હોય તેને સાપ્તાહિક કહે છે બીજું છે પ્રસિદ્ધ તો સમાચાર પત્રમાં જ સમાચાર વિગત સાહિત્ય છપાય છે તેને પ્રકાશિત કે પ્રસિદ્ધ કહે છે ત્રીજું નિવેદન કોઈ સંસ્થા કે વ્યક્તિ કોઈ કાર્ય બાબતે કે અભિપ્રાય કે કોઈ બાબતે ખુલાસો આપવા માટે નમ્રતાપૂર્વક જે વિગતનામું જાહેર કરે છે તેને નિવેદન એટલે કે સ્ટેટમેન્ટ કહે છે ચોથું છે પત્રકાર તો સમાચાર પત્ર માટે સમાચાર મેળવવાનું કાર્ય કરે છે તે સમાચાર પત્રનો પ્રતિનિધિ કે સંવાદદાતા કે પત્રકાર કહેવાય છે ત્યાર પછી પાંચમું છે જાહેર ખબર તો જાહેર ખબર એટલે વિજ્ઞાપન લોકો પોતાના વ્યક્તિગત લાભ માટે કે વ્યવસાયિક લાભ માટે પ્રચાર સ્વરૂપે છાપામાં જાહેરાત આપે છે જેમ કે સ્ટાફ જોઈએ છે લગ્ન વિષયક વગેરે તેને કહેવાય જાહેર ખબર છઠ્ઠું છે લેખક તો સમાચાર પત્રમાં વિવિધ વિષયો જેમ કે આરોગ્ય વ્યાપાર ફિલ્મગોશિપ જ્યોતિષ રમતગમત વગેરે પર લખનાર લેખક કોલમિસ્ટ કહેવાય છે તેઓ અખબારમાં નિયમિત રીતે લખતા હોય છે સાતમું જાહેર નિવિદા તો સરકાર કે પબ્લિક સેક્ટર દ્વારા કોઈ કાર્ય માટેના અંદાજીત ખર્ચ માટે ટેન્ડર મેળવવા અપાતી જાહેરાત જે જનતાની જાણ માટે હોય છે આઠમું છે પ્રતિનિધિ તો કોઈ વિશિષ્ટ વ્યક્તિ સંસ્થા રાજ્ય સરકાર વગેરેને બદલે ના તરફથી કામ કરવા નિયુક્ત કરાયેલ માણસ જેમ કે એલચી રાજ્ય કે સરકાર પ્રતિનિધિ તેને કહેવાય પ્રતિનિધિ નવમું તંત્રી તો તંત્ર ચલાવનાર વ્યક્તિ તંત્રી કહેવાય સમાચાર પત્ર કે સામાયિકમાં શું પ્રકાશિત કરવું શું ન કરવું સમાચાર કે પ્રકાશન સામગ્રીને મઠારવી લેઆઉટ નક્કી કરવો વગેરે કાર્ય તંત્રીના છે અખબાર કે સામાયિકની તમામ જવાબદારી તંત્રીની હોય છે ત્યાર પછી દસમો દૈનિક પૂર્તિ દરરોજ પ્રકાશિત થતાં અખબારની સાથે સમાચાર સિવાયની વિશિષ્ટ માહિતી લેખ સામગ્રી રૂપે વધારાના નિયત પાનાને દૈનિક પૂર્તિ કહે જેમ કે સંદેશમાં અર્ધ સાપ્તાહિક સંસ્કાર કે રવિ વગેરે હવે પ્રશ્ન તેર તમારી શાળામાં યોજાનાર ગણિત વિજ્ઞાન પ્રદર્શનની અખબારી નોંધ પ્રગટ કરાવવા માટેનો વિનંતી પત્ર સમાચાર પત્રના તંત્રીને લખો તો તમે કેવી રીતે તંત્રીને વિનંતી પત્ર લખી શકો તે અહીં આપ્યું છે સૌપ્રથમ જમણી બાજુ આપણે તારીખ લખવાની રહે છે તારીખ ત્રેવીસ નવ બે હજાર સોળ શુક્રવાર ત્યાર પછી ડાબી તરફ જે તે તંત્રીને સન્માનિત કરીને સંબોધન આપીને માનનીય તંત્રી શ્રી જે તે સમાચારના તંત્રી છે તો તે સમાચારનું નામ કે સૌરાષ્ટ્ર સમાચાર દિવ્યાભાસ્કર ગ્રુપ હાઈકોર્ટ રોડ ભાવનગર અહીંયા તમારું જેને લખવાના છે એ વ્યક્તિનું સરનામું લખાઈ ગયા બાદ નીચે લખવાનો છે વિષય તો વિષય શું છે આપણો ગણિત વિજ્ઞાન પ્રદર્શનની અખબારી નોંધ આપના દૈનિક વર્તમાનપત્રમાં તારીખ છવ્વીસ નવ બે હજાર સોળના રોજ પ્રકાશિત કરવા બાબત અહીંયા જે તારીખ લખી છે એ આપણે જ્યારે પત્ર લખીએ છીએ એ અને અહીંયા જે તારીખ લખવાની છે એ આપણે પોતાનું જે પ્રદર્શન કે જે તમે નોંધ આપી છે એ તમારા વર્તમાન પ્રથમ પત્રમાં કયા દિવસે પ્રકાશિત કરવાની છે એ તારીખ અહીંયા લખવાની રહેશે ત્યાર પછી પત્ર આગળ લખીશું સાદર નમસ્કાર ઉપરોક્ત વિષય સંદર્ભે અમારી શાળામાં યોજાનાર ગણિત વિજ્ઞાન પ્રદર્શનની નોંધ આ સાથે મોકલેલ છે તેને આપના પ્રસિદ્ધ દૈનિક વર્તમાનપત્રમાં શૈક્ષણિક કાર્યક્રમોમાં પ્રકાશિત કરી આભારી કરશો આટલી વિનંતી લખાઈ ગયા બાદ આપણે જમણી તરફ આભાર સહ આપનો વિશ્વાસુ આદિત્ય દવે એટલે જે વ્યક્તિ પત્ર લખે છે એનું અહીંયા સહી આવશે ત્યાર પછી વિનંતી પત્ર લખાઈ ગયા પછી એની સાથે બિદાણ એટલે કે જોડવાની બાબત છે તે તો ત્યાર પછી નીચે લખવાનો આવશે અખબારી નોંધ હવે તમે અખબારમાં શું છપાવવા માંગો છો તમારી જાહેરાત વિશે તો તે શ્રી દક્ષિણામૂર્તિ વિદ્યાલયના ઉપક્રમે જિલ્લા કક્ષાના ગણિત વિજ્ઞાન પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે આ પ્રદર્શન છવ્વીસ સપ્ટેમ્બરના રોજ સવારે દસ વાગે જાણીતા ગણિતજ્ઞ વેદ સાહેબના હસ્તે ખુલ્લું મૂકાશે આ સાથે જાણીતા વૈજ્ઞાનિક પ્રોફેસર ઝા સાહેબ પ્રોજેક્ટર પર વિજ્ઞાન વિષયક માહિતી આપશે આ કાર્યક્રમ સવારે દસ થી એક સુધી રહેશે અને પ્રદર્શન તારીખ છવ્વીસ થી બે ઓક્ટોબર સુધી ખુલ્લું રહેશે પ્રદર્શનનો લાભ લેવા શિક્ષકો વિદ્યાર્થીઓ અને જાહેર જનતાને નિમંત્રણ છે એટલે અહીં આ જે તમને અહીંયા વિગત લખી છે બિદાણમાં એ વસ્તુ તમારે પેપરમાં છપાવવાનું છે એટલા માટે બિદાણમાં આ અખબારી નોંધ લખવી જરૂરી છે તો આ પ્રમાણે તમે તંત્રીને વિનંતી પત્ર અને બિદાણ લખી શકો છો ત્યાર પછી છેલ્લે તમારે કરવાનું છે પ્રોજેક્ટ વર્ક અખબારી જાહેર ખબર મેળવો અને અહીં ચોતાડો જેમ કે અહીંયા વર્તમાનપત્રમાંથી એક અખબારી નોંધ કાપવામાં આવી છે અને એને તમારા સ્વાપોથીમાં પ્રોજેક્ટ વર્કમાં લગાવવાની રહેશે તમારે એટલે તમે કોઈપણ અખબારમાંથી જે જાહેરાત આપવામાં આવી હોય તે સરસ મજાનું કટિંગ કરીને તમારી સ્વાપોથીમાં તમારે લગાવવાનું રહેશે થેન્ક યુ